અંકલેશ્વરની જીતાલી પાસે આવેલ ગાર્ડન સિટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા 70,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. મૂળ વિસનગર અને હાલ અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા હિમાંશુ નરેશ ઠક્કર ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ પોતાના મકાનને લોક કરીને નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરનું ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 70,000 તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું ગાર્ડન સિટી ખાતે B3 6 નંબરના મકાનમાં રહું છું. 13 તારીખે 13/1/2024ના રોજ હું આધ્યાત્મિક કામના અર્થે નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામમાં ગયો હતો અને 14 તારીખે હું પરત થયેલો અને 14 તારીખે જેવો હું મારા ઘરે પરત થયો ત્યારે મારા ઘરના તમામ દરવાજા, જાળી, ઝાંપા આ બધું તૂટેલી અવસ્થામાં મળ્યું અને અંદર આવતા જાણ થઈ કે ઘરફોડ ચોરી થઈ છે. અને મેં મારા આજુબાજુના બધા જ પાડોશીને બોલાવ્યા. ત્યારબાદ મેં મારા ઘરની તિજોરી અને મારા રૂમની જોઈ તો તિજોરી પણ તોડી નાખેલી અને મારા જે અમૂલ્ય દાગીના હતા, સોનાના ઘરેણા, ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મારી એ લોકો ચોરી ગયેલ છે. આના માટે મેં FIR નોંધાવેલી છે અને પોલીસ એની તપાસ કરી રહેલી છે. મારી લાઇનમાં ગાર્ડન સિટીના જે CCTV કેમેરા હતા એ બંધ હોવાથી હજુ સુધી કોઈ બાતમી મળી નથી.